शिव शाह इंग्लिश स्कूल गुजराती माध्यम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो चलो आपणे स्टैंडर्ड 7 में प्रकरण 16 छे 16 पाणी एक अमूल्य स्त्रोत्र एना विषे आपणे अहींया अभ्यास करवानो छे। सरस मजानु प्रकरण छे, खूब गमे एवुं छे अने रोजबरोजनी जिंदगी में पाणीनी वपराश आपणे करीए छे तो ए पाणी केटलुं अमूल्य छे तेना विषे आपणे समजवानुं छे। तो विद्यार्थी मित्रों, शैक्षणिक मुद्दाओ आ प्रमाणे छे कि केटलुं पाणी उपलब्ध छे, पहेलो मुद्दो छे। बीजो मुद्दो छे पाणीना स्वरूपो। आगळ मैं तमने समजाव्युं हतुं कि पाणी त्रण स्वरूपे होय छे, घन, प्रवाही अने वायु, जेनो विस्तारपूर्वक अभ्यास अहींया करीशुं। पाणीनो एक महत्वपूर्ण स्त्रोत्र। पछीनो मुद्दो छे भूमिय जळ स्तरमां घटाड़ो अने एना पछी पांचमो मुद्दो छे पाणीनु वितरण अने पछी तमारुं शुं योगदान होई शके आ बाबत जळ व्यवस्थापनमां अने छेल्लो मुद्दो छे वनस्पति उपर पाणीनी अछतनी असर। तो विद्यार्थी मित्रों, सौ जाणीए छीए કે 22મી માર્ચનો દિવસ એટલે કે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે। 22મી માર્ચનો દિવસ એમાં વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવાય છે। એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો ને તમારી જ ઉંમરના બધા બાળકો હતા, એ બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા। તે દિવસે રજૂ કરવામાં આવેલા પોસ્ટરો જો નીચે દેખાય છે, એ નીચે પ્રમાણેના પોસ્ટર હતા કે સેવ એવરી ડ્રોપ ઓફ વોટર। જુદા જુદા વિદ્યાર્થીઓએ આ પ્રમાણેના પોસ્ટરો બનાવ્યા હતા કે યુ કેન સેવ વોટર, એવરી ડ્રોપ કાઉન્ટ, બધા ડ્રોપનું, પાણીના ટીપાનું તમે કાઉન્ટ કરો એટલે ગણતરી કરો। આ પોસ્ટર ઉપરથી તમને કયો સંદેશો પ્રાપ્ત થયો? તો કે તમારા અવલોકન નોંધમાં રાખો, શું પાણીનું શું મહત્ત્વ છે તેના વિશે તમે લખો। તો શું તમે ક્યારેય ઘર કે શાળામાં પાણીની તંગી અનુભવ કર્યા છે? કે ક્યારેક પાણીનો નળમાં પાણી ન આવતું હોય તો તમને શું મુશ્કેલી પડે છે? એ તમે અનુભવ્યું તો હશે, સૌ વિદ્યાર્થી મિત્રોએ અનુભવ્યું હશે। તમારા મા બાપ એટલે કે માતા પિતા શિક્ષકો તમને પાણી બગાડ ન કરવાની સલાહ આપતા હશે। શાળામાંય કહીએ છીએ ને કે જ્યારે નળનો પાણીનું જેટલું જરૂર હોય તેટલું જ વાપરો, પછી તરત નળ બંધ કરી દો, પીવાના પાણીનો ખોટો વેસ્ટ ન કરો અથવા બગાડ ન કરો। બધા જ વ્યક્તિઓની પાણીની સંરક્ષણ પ્રત્યેની મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ। પીવા માટે પાણી, બધી વસ્તુ, બધી જ પ્રક્રિયાઓમાં પાણી આવશ્યક જ છે અથવા તો પાણીની જરૂરિયાત રહે જ છે। પીવા માટે હોય, ધોવા માટે, કપડાં ધોવો, વાસણ ધોવો, રસોઈ બનાવવા માટે અથવા તો યોગ્ય સફાઈ જાળવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિ દિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। એટલે કે સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન એટલે રોજ બરોજ એક દિવસે 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। એક વ્યક્તિ રોજનું 50 લિટર પાણી વાપરે છે। એક વ્યક્તિ જો 50 લિટર પાણી વાપરે તો આ પાણી આટલું બધું વપરાશમાં આવી જાય આટલી વસ્તીમાં, તો માત્ર પ્રતિ વ્યક્તિ જો પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે તો શું તમારા પરિવારમાં ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? જો હા હોય તો તમારી પોતાની જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ કે આપણે આટલું પાણી મળી રહે છે। તો કે હા છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો। કેમ? તો કે હા, કારણ કે આપણા દેશના લાખો લોકોને પર્યાપ્તનું પાણી મળી રહ્યું નથી। તમારા મિત્રો હોય કે તેઓને પરિવારોને પાણીની પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે તેની સાથે તમે ચર્ચા કરો કે તે લોકોને ક્યાંથી પાણી મળે છે, કેટલું પાણી આવે છે, 2 દિવસે પાણી મળે છે કે ટેન્કર મંગાવવું પડે, એટલે કે એની પાણીની જરૂરિયાત વિશે તમે ચર્ચા કરો। તો કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે, નળમાં પણ પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો, પછી લડાઈ થાય, ઝઘડા થાય, મને ભરવા દો, મને ભરવા દો, આ પાણીની ડોલ મારી છે। આમ પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો
વિશેષ રૂપે આપણને ક્યારે જોવા મળે છે? તો કે ઉનાળામાં સખત ગરમી હોય, પાણીનો સોસે વધુ પડે, જરૂરિયાતે પાણીની વધારે હોય, ત્યારે આ પ્રમાણેના આપણને ઝઘડાઓ જોવા મળે છે. તો આકૃતિ પાછળ જોઈએ કે 16.3માં પણ ઇશારો કરે છે કે શું આપણે આપણા પાણી વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ. તો ચલો બતાવું પાછળ આકૃતિ 16.2 અને 16.3માં આપણે નજર કરીશું. તો 16.2 પાણી માટેની લાંબી લાઇનની આપણને ચિત્ર દેખાય છે અને આકૃતિ 16.3માં સમાચારપત્રોનું કટિંગ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 16.1 એટલે કે પ્રવૃત્તિ નંબર 1નો અભ્યાસ કરીશું. બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં રાખજો, હું વ્યવસ્થિત સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, કે ઘણીવાર સમાચારપત્રોમાં, મેગેઝિનોમાંથી પાણીની તંગીની સંબંધિત સમાચાર, લેખો અને ચિત્રના કટિંગ તમે એકત્રિત કર્યા હશે, અથવા આ વખતે કરજો. થોડાક ચિત્ર એકત્રિત કરજો, છાપામાં એટલે કે સમાચારપત્રમાં પણ આવે છે, મેગેઝિનમાં કે જેમાં ઉપલબ્ધ પાણીની તંગી વિશેના ચિત્રો હોય, તેને તમે સ્કેપ ગ્રુપમાં ચોંટાડો અને તેના વિશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો. પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. એટલે કે કેટલાક સ્થળે પાણીની તંગી જ હોય છે. કેવી રીતે? તો કેટલાક સ્થળે નળમાં પીવાનું પાણી આવે જ નહીં, ટેન્કરોથી પાણી મેળવવું પડે. પાણી ભરવાની શું થાય ટેન્કરોમાં? તો કે લાંબી લાઇન થાય અને તેને માટે ઉપરના ચિત્રમાં મેં તમને કીધું એમ લડાઈ ઝઘડા થાય. પાણીની માંગ વધતા ધરણા અને પ્રદર્શન થાય, એટલે કે પાણીની તંગી સંબંધિત સમાચારો છપાય, પત્રિકાઓ વહેંચાય અને પાણી માટે કેટલાક કિલોમીટર સુધી દૂર ચાલીને જવું પડે. આમ બાળકોને શાળામાં જતા રોકી પાણી મેળવવા માટે તેમનો ઉપયોગ કરવો પડે. એટલે કે પાણી ભરવા માટે સ્કૂલમાં જવાનો સમય થઈ ગયો હોય તો કે એમ કે પાણી આવતું જ નથી, તો પહેલાં પાણીનો સંગ્રહ કરવા માટે એ લોકોનો સમય પાણી ભરવા પાછળ ખર્ચવો પડે, ઉપયોગ કરવો પડે. આ બધી બાબતો ઊભી થાય તે પરથી કહી શકાય, શું કહેવાય? તો કે પાણી, કેટલાક સ્થળે પાણીની તંગી હોય છે. આ પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. આમ પાણીની તંગી વિશ્વ વિષયમાં ચર્ચા કરતા પહેલાં આપણે એ જાણવું આવશ્યક છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ, જ્યાં રહીએ છીએ જમીન પર, ત્યાં આપણા માટે વપરાશ માટે ઉપલબ્ધ પાણી કેટલું છે એનું આપણે વિચાર કરીએ. તો અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ કે અંતરિક્ષ પરથી આ ચિત્ર જોયું તો તે ભૂરી કેમ દેખાય છે? ચોક્કસ તને અનુમાન લગાવ્યો તો જાણી શકો કે પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે. પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી ક્યાં જાય? તો કે સમુદ્રો, મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ તેમાંથી મોટાભાગનું તો પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આટલું બધું પાણી ભરાય નદી ને સરોવરમાં ને બધે, પણ એ રોજબરોજના મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આમ વપરાશ માટે ઉપલબ્ધ મીઠું પાણી કેવું હોવું જોઈએ? તો ઉપલબ્ધ પાણી મીઠું હોય તો જ આપણે રોજબરોજ જીવનમાં એ પાણીનો ઉપયોગ કરી શકીએ. હવે આગળ એ ઉપરથી શું કહે છે કે મોટા શહેરો છે, નગરો છે, આ બધા મોટા શહેરો અને નગરોમાં પણ પોતાની જળ પર્યાપ્ત વ્યવસ્થા હોય છે. તમને ખ્યાલ જ હશે, સોસાયટીઓ હોય, મોટા મોટી બિલ્ડિંગો હોય, ઓફિસો હોય, જે નાગરિક સમૂહ દ્વારા સંચાલિત હોય અને પાણીને આજુબાજુના સરોવર, નદીઓ,
તળાવો અને કૂવામાંથી શું કરે છે, લાવવામાં આવે છે. આમ આ પાણી લાવવામાં આવ્યા અને જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપ દ્વારા કરવામાં આવે છે. અત્યારે આપણા ઘરે એવું જ છે ને કે પાઇપ દ્વારા પાણી આવે, નળનો કનેક્શન લીધેલું હોય અને આ ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડાય છે. આમ ત્યાંના લોકોને પાણી માટે ડગલું પણ ચાલવું પડતું નથી. એટલે આપણે પાણીમાં લેવા માટે દૂર દૂર સુધી બેડા કે ડોલો લઈને જવું પડતું નથી. આમ અંતરિયાળ ગામોમાં કેટલાક સ્થળે શું છે, કૂવામાંથી ખેંચીને કે બોરવેલમાંથી આવતા પાણીને વાસણમાં ભરી પોતાના ઘરે લઈ જવું પડે છે. ત્યાંના લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોત પરથી જ પ્રાપ્ત કરે, કૂવામાંથી કે સરોવર કે તળાવમાંથી. આ મુખ્યત્વે મહિલાઓ હોય અને બાળકો હોય એ પાણી મેળવવા માટે તેના સ્ત્રોત્ર સુધી કેટલાક કિલોમીટર ચાલીને જવું પડે, દૂર દૂર સુધી ચાલીને જાય અને બે બેડા પાણી લઈ આવે છે. હવે આપણે જોઈશું કે આ પાણી ઉપલબ્ધ પાણી મીઠું છે તો જ એ જળ રોજિંદા વપરાશમાં કામ આવે છે. ખારા પાણીનો ઉપયોગ બહુ જ રોજિંદા વપરાશમાં થતો નથી. હવે અહીંયા પ્રવૃત્તિ નંબર છે બીજી 16.2 પ્રવૃત્તિ છે, એમાં શું છે કે માનવ વપરાશ માટે ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષે માત્રાનું અનુમાન કરવું. જો અહીંયા લખ્યું છે શું છે તો કે ચરણ એટલે તબક્કા. અહીંયા આકૃતિ આપી છે, જુદી જુદી આકૃતિ છે, ડોલ છે, ટબલર છે, ગ્લાસ છે ને ચમચી છે. અહીંયા ટિપ્પણી એટલે શું કીધું છે, રિમાર્ક કર્યું છે. પહેલામાં પહેલું છે કે મધ્યમ કદની, પહેલામાં પહેલાં શું કીધું છે કે મધ્યમ કદની ડોલ અથવા બકેટ લઈને તેને પાણીથી ભરો, તેના લગભગ 20 લિટર પાણીનો સમાવેશ થશે. આ બકેટમાં અથવા ડોલમાં કેટલું પાણી ભરાયું, તો કે 20 લિટર ભરાયું. હવે માની લો કે બકેટમાં ભરેલું પાણી એ પૃથ્વી પર રહેલ કુલ પાણી છે. પછી બીજું જુઓ કે 1.5 ml ક્ષમતાવાળી છે ચમચી લો, બકેટમાંથી 100 ચમચી પાણી આ ટબલરમાં ભરો, 100 ચમચી પાણી આ બકેટમાંથી આ ટબલરમાં ભરો, તો આ પૃથ્વી પર રહેલ મીઠા જળનું પ્રદર્શિત કરે છે. તેવી જ રીતે આ ટબલરમાંથી, એ ટબલરમાંથી 30 ચમચી પાણી આ કાચના પ્યાલામાં ભરો, તો આ શું પ્રદર્શિત અથવા ટિપ્પણી શું, રિમાર્ક શું આપે છે કે આ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે. અને અંતમાં ચમચી પ્યાલામાંથી 1/4 એટલે 1/4 ચમચી પાણી લો. આ વિશ્વના ઘણા સરોવર, ઘણા બધા સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રા પ્રદર્શિત કરે છે. તો આના ઉપરથી આપણે શું અવલોકન તારવવાનું છે કે બકેટમાં વધેલું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે, જ્યારે આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે છે. એટલે કે આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી. એવી જ રીતે સ્નાન કરવામાં ટબલરનો વધેલ પાણી હિમકૃત સ્વરૂપ અથવા ધ્રુવીય બરફ અને પર્વતો પર સ્થાયી બરફ સ્વરૂપ જોવા મળે છે. આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ થતું નથી. આમ પૃથ્વી પરનો કુલ પાણીનો જથ્થો 20 લિટર હોય ત્યારે વિશ્વના કુલ મીઠા પાણીનો જથ્થો 1/4 ચમચી જ છે. આમ વિશ્વના કુલ પ્રાપ્ત પાણીમાંથી પીવાલાયક પાણી કેટલું છે, 0.006% એટલે 6% છે. એટલું જ પાણી આપણે પીવાલાયક હોય છે. આટલું જ પાણી જો પીવાલાયક હોય આપણા માટે વિશ્વમાં કુલ પાણીમાંથી, તો આપણે પાણીનો કેટલી સાવધાનીપૂર્વક અથવા કેટલી સરળતાથી વેડફાઈ નહીં અને બચત કરી અને પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ વાત હતી પાણી વિશે. હવે આપણે આગળની પ્રવૃત્તિ 4 જોઈશું, ઉદ્યોગો અને તેના ઉત્પાદનોની માહિતી મેળવવી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 4 નો અભ્યાસ કરતાં પહેલાં હું તમને એ પણ સમજાવી દઉં
કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી ત્રણ સ્વરૂપમાં, હમણાં આગળ મેં તમને વાત કરી એમ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. ત્રણ સ્વરૂપ છે ઘન, પ્રવાહી અને વાયુમાંથી. કોઈ પણ એક સ્વરૂપમાંથી પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે. ઘન સ્વરૂપમાં પાણી કેવું હોય છે? બરફ સ્વરૂપે એટલે ધ્રુવો પર જોવા મળે, બરફથી ઢંકાયેલ પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં પાણી ક્યાં જોવા મળે છે? તો કે પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો, ઝરણાઓ, નદીઓ અને ભૂતલમાં જોવા મળે છે. અને વાયુ સ્વરૂપમાં પાણી છે એ આપણી આસપાસના વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. આમ પાણી તેના આ ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પર પાણીનો કુલ જથ્થો અચળ રહે છે. જલચક્ર વિશે આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે જે નદી, સરોવર અને તળાવનું પાણી છે એ પૃથ્વીના અસહ્ય ગરમીને સૂર્યની અસહ્ય ગરમીને કારણે તે પાણીનું શું થાય છે? બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થતાં આ પાણી ઉપર ચડે છે, હલકું થતાં ઉપર જાય અને તે ત્યાં શું પડે? ઠંડુ પડે. ઠંડુ પડે એટલે પાછા વાદળા બંધાય. આ વાદળા પાછા વરસાદ સ્વરૂપે પાછું આવે, એમ જળચક્ર એકસાથે ચાલ્યા જ કરે છે. એટલે કે પાણી આપણને સતત મળતું જ રહે છે. આ વાત હતી પાણીની. હવે પછીની વાત છે કે ભૂમિય સ્તર અથવા ભૂમિય જળસ્તર એટલે શું? તો ભૂમિય જળસ્તર એટલે કે આપણે આગળ વાત કરી કે ઉદ્યોગોના વિકાસ, વસ્તી વધારો અને સિંચાઈની જરૂરિયાતો, સિંચાઈ પદ્ધતિની જરૂરિયાતો અને અવ્યવસ્થાપન અને એ પાણીની અછતના કારણો છે. તો પાણીમાં, ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવરણ કહે છે. આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરમાં પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. કેટલાક સ્થાનોએ સ્થિતિ કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિય જળ સંચિત થઈ જાય છે અથવા કરે છે. આ રીતે સંચિત ભૂમિય જળના ભંડારોને જલભર અથવા જળ સંગ્રાહકો કહે છે. આમ જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા કે હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે. તો અહીંયા વાત થઈ ભૂગર્ભ જળની પુનઃપ્રાપ્તિ કેવી રીતે થાય એમ પૂછે તો વરસાદનું પાણી શું થાય છે? વરસાદનું પાણી અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ, તળાવોનું પાણી હોય એ જમીનની અંદર ઉતરી અને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો અથવા તિરાડોને ભરી દે છે. આમ ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવરણ કહે છે અને આ પ્રક્રિયા દ્વારા ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ થઈ જાય છે. હવે હું તમને એક એ પણ વાત કહી દઉં કે આપણા 50 ઘરોની લાઈનો હોય, 50 ઘરો છે, એ ઘરોની અંદર 10 ટ્યુબવેલ છે. આની લાંબા ગાળે જળ સપાટી પર શું અસર થાય? તો હું તમને એની વાત કહી દઉં કે જો 50 ઘરોની લાઇનમાં 10 ટ્યુબવેલ છે એટલે કે એક ટ્યુબવેલનું પાણી 5 ઘરોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આની જળ સપાટી પર ખાસ અસર ન થાય, પરંતુ પાણીની અછતના દિવસોમાં જળ સપાટી કેવી જાય? જમીનમાં ખૂબ જ નીચે ઉતરે છે. વળી 50 ઘરોના પાણીનો જરૂર કરતાં વધારે ઉપયોગ કરે અને આ દરે વપરાતું પાણી રહે તેને કારણે શું થાય? જળ સપાટી ઘણી જ નીચી ઉતરે છે. તો અહીંયા આપણે વાત કરી ભૂમિય જળસ્તર એટલે શું, પછી અનુસ્ત્રવણ એટલે શું અને જલભર એટલે જળ સંગ્રાહકો કોને કહેવાય. તો આ વાત હતી પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોતની. અહીંયા તમને ચિત્ર દેખાડ્યું છે. શેનું ચિત્ર છે? તો ભૂમિય જળ અને ભૂમિય જળસ્તર. આ શું છે? નીચે ભૂમિય જળ છે, ઉપર તળાવ છે અને આ હેન્ડપંપ
आ हेन्डपंपनी मदद थी आपणे शुं करीए छे के जमीनना पेटाळमां रहेलू पाणी छे ज्यां जळ संગ્રાહકો છે એની આપણે પાણી મેળવી શકીએ, ઊંડાણમાંથી આપણે પાણીને પંપ હેન્ડપંપ દ્વારા ખેંચી શકીએ છીએ। આ વાત હતી આપણી પાણીની, ભૂમિની અંદરના નિરંતર પાણીને આપણે કેવી રીતે બહાર કાઢીએ અથવા ભૂમિય જળસ્તર તેનો કેવો પ્રભાવ પડે છે અથવા ભૂમિય જળસ્તરમાં થતો ઘટાડો આ પાણીનું નીચે તળેટીમાં અથવા તો પેટાળમાં કેવી રીતે ઘટાડો થાય છે તેની આગળ આપણે વાત કરીશું।